શિયાળી કુપાત કક્ષામાં આપનું સ્વાગત છે આપણે જોતાતા ધોરણ 8 બરાબર એમાં જોઈએ આપણે માપન પ્રકરણ જોયો છે 11 નું પ્રકરણ છે માપ બરાબર સ્વાધ્યાય પોથીમાં આપણે છઠ્ઠો પ્રશ્ન જોયો તો એમાં બે પ્રશ્ન આપણે બાકી છે જે છે ત્રીજો ને ચોથો તો પહેલા સૌપ્રથમ ત્રીજો પ્રશ્ન જોઈએ જે આપણે બાકી છે બરાબર સમલંબ આકારનો એક ક્ષેત્રની સમાંતર બાજુના માપ બરાબર કેવો આકાર છે ક્ષેત્રનો તો કે સમલંબ બરાબર સમલંબ થઈ ગયો આ ક્ષેત્રનો આકાર બરાબર કેમ કે એની બે બાજુ કેવી છે સમાંતર જો આ બે સમાંતર તમે આને ગમે એ આગળ સુધી લઈ જવા છે સમાંતર રહે કહેવાનું એવું હોય કે ભેગી થાય નહીં પણ જ્યારે તમે આ બે ને આગળ લઈ જવા ને આ આગળ લઈ જતો બરાબર ભેગી થઈ ગઈ બરાબર તેના વગર ક્યાં સમાંતર નથી ઓકે બરાબર તો બુઝી નાખીએ કે આકૃતિ મેં એનો કઈ ઉલ્લેખ નથી કે આ બધા કામ બરાબર મારો ખબર પડી જાય કે સમાંતર કોને કહેવાય અસમાંતર કોને કહેવાય પ્રતિ સમાંતર કોને કહેવાય બરાબર ત્રિકોણ એબીસીડી માં સોરી સમલંબ આકારના એક ક્ષેત્રની બાજુઓના માપ 72 મીટર કે 28 મીટર છે બરાબર તો નામ છે તો 28 જોવાનું અને આ કેટલું હોવાનું તો કહેવાય 72 મીટર બરાબર આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 50 મીટર છે અહીંયાથી જોઈએ તો લંબ આવે બરાબર આ કેટલું છે તો કે ભાઈ 50 મીટર એટલે આમ જોવા જઈએ તો ઇચ્છા ત્યાં આપણી ઊંચાઈ થઈ ગઈ ને બરાબર 50 મીટર શું છે લંબ અંતર છે બરાબર ખબર પડી ગઈ ગુડ સમલંબ તો ખેતરને સમતલ કરવાનો ખર્ચ કે 4 લેખે કેટલો થાય બરાબર તો આપણે શું જોઈશું સમલંબ ખેતરનું ક્ષેત્રફળ સમલંબ ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા બે બાજુનો સરવાળો બે બાજુનો સરવાળો બરાબર શું કરશો કિંમત મૂકો તો કે ભાઈ 1/2 હાઈટ શું આપેલી છે ઊંચાઈ શું છે તો કે 50 ગુણ્યા બે બાજુનો સરવાળો કરો એટલે 72 + 28 કરો તો શું થાય 8 × 10 ની શું વધી પડી 100 બરાબર કેટલો થશે 100 થવાનો બરાબર તો શું થશે બાદ છેડાડો 50 × 200 50 × 50 શું આવશે તો કે ભાઈ 2500 મીટર વર્ગ બરાબર સમલંબ ખેતરનું ક્ષેત્રફળ જોયું આવું જ્યારે કરો ત્યાં અમે તેની નિશાની મૂકો બરાબર હવે જોઈએ એક ચોરસ સમથળ કરવાનો ખર્ચ એક ચોરસ મીટર દર ચોરસ મીટર રૂપે 4 લેખે કેટલો થાય બરાબર એટલે જોઈએ તો નિશાની મૂકો કે ભાઈ એક ચોરસ મીટર બરાબર રૂપિયા 4 તો 2500 મીટર બરાબર ચોરસ મીટર બરાબર કેટલા તો કે ભાઈ 2500 ચોરસ મીટર બરાબર કેટલા શું કરશો સીધો ગુણાકાર 2500 × 4 એટલે કેટલો થાય તો કે ભાઈ 10000 રૂપિયા થઈ ગયા ઓકે બરાબર અહીંયાથી શું કરવાનું તમારે અહીંયા સુધી એક વાર સ્વાધ્યાય પોથીમાંથી એક વાર ઉતારી તમે લખી નાખો સ્વાધ્યાય પોથીમાં ઉતારી લખી નાખો પણ એ પહેલા દાખલો સમજી લેજો કે ભાઈ સમલંબ ખેતર કઈ રીતે આવે એનું ક્ષેત્રફળ કઈ રીતે આવે છે બરાબર આપણે આ પ્રકરણનો છેલ્લો દાખલો જોઈએ ચોથો જે છે બરાબર કોસ પ્રમાણે લખી નાખજો ચોથો દાખલો જોઈએ તો એમાં કંઈક અલગ જ આપણે બરાબર આ બંને દાખલા સમજવા જેવા છે સૂત્ર મૂકીને ડાયરેક્ટ ગણવાના છે નહીં બરાબર સમજીને ગણો તો વધારે સરળ રહેશે બરાબર આપણે ચોથો દાખલો જોઈએ સાથે સાથે જે શું કહે છે ચતુષ્કોણ એબીસીડી માં બીડી વિકર્ણ છે બરાબર ચતુષ્કોણ એબીસીડી કીધું એટલે દોરી નાખો પહેલા બરાબર ચતુષ્કોણ એ બી સી અને ડી એબીસીડી માં શું છે બીડી વિકર્ણ છે બરાબર એટલે બી થી ડી સુધી વિકર્ણ હશે આવી રીતે બરાબર એ એમ લંબ બીડી છે એટલે અહીંયાથી એક આપણે દોરીએ લંબ જેને શું કીધું છે એ એમ બરાબર બીડી ને લંબ છે ઓકે બરાબર અને સી એન લંબ બીડી છે મતલબ એક સી માંથી પણ એક છે આવો એન લંબ શું છે બીડી ને લંબ છે એ પણ બરાબર આમાં તમને બાજુઓના માપ આપેલા છે જો બીડી બરાબર 40 છે બીડી બરાબર શું છે તો કે ભાઈ 40 બરાબર એમ બરાબર 20 અને સીએમ બરાબર 15 એમ બરાબર 20 અને સીએન બરાબર 15 બરાબર એટલે આનું માપ 20 છે આનું માપ 15 છે આનું આખું માપ કેટલું છે 40 છે બરાબર હવે જો તમારે ચતુષ્કોણ જોવો તો એમાં બે ત્રિકોણ તમને લાગે આ ત્રિકોણ છે ને આ ત્રિકોણ છે બરાબર
એટલે જ્યારે પણ આપણે ત્રિકોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શું છે તો કે ભાઈ ચતુષ્કોણ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર શું થવાનું છે બે ત્રિકોણ નો સરવાળો બરાબર એટલે બરાબર જગ્યા ના અભાવના કારણે આપણે એવું લખશું બરાબર બરાબર કરી લખીએ તો શું થાય ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ BCD નું ક્ષેત્રફળ બરાબર એવું થવાનું હવે ત્રિકોણ ABCD નું ક્ષેત્રફળ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શું થાય 1 ના છેદ માં 2 ગુણ્યા પાયો ગુણ્યા 2 એવું સેમ છે તો જે આનું પણ થાય કે ભાઈ 1 ના છેદ માં 2 ગુણ્યા પાયો ગુણ્યા 2 બરાબર હવે જો ત્રિકોણ ABD જો બરાબર તો એમાં 1 ના છેદ માં 2 પાયો શું છે BD છે બરાબર તો પાયો શું થવાનો એનો BD જે કેટલો આપ્યો 40 વેગ શું છે બરાબર તો કે 20 વત્તા 1 ના છેદ માં 2 પાયો પણ BD તો 20 જ છે સોરી 40 છે અને વેગ શું થવાનો તો બરાબર ખબર પડી કે છેદ ગણો 20 2 40 બરાબર શું થાય 2 2 4 એટલે આ શું થવાનો 400 વત્તા 20 2 40 બરાબર શું થાય 15 2 30 એટલે 300 ટોટલ જવાબ કેટલો આવ્યો તો કે 700 બરાબર ખબર પડી કે જ્યારે ચતુષ્કોણ આવે ત્યારે એમાં બે ત્રિકોણનો સમાવેશ થાય જો આને ખાલી ભૂલી જાવ તો આ એક ત્રિકોણ છે આને ભૂલી જાવ તો બીજો ત્રિકોણ છે બરાબર ખબર પડી કે આમાં બરાબર હવે આમાં જો શું આવે છે બસ ખાલી એટલું જ આપેલું છે કે ABCD નું ક્ષેત્રફળ શોધો બરાબર ખતમ વાત કરી દીધી બરાબર આને શું કરવાનું છે તમારે પોઝ કરીને એકવાર સ્વાધ્યાય પોથી ઉતારી લ્યો અને એની સાથે સાથે આપણે આ જે નવા પ્રકરણના થોડાક સૂત્ર પણ શું કરી નાખીએ લખી